come in. Wow! English! આટલું જ આવડે છે કે આગળ પણ શીખી છે? અમે અંદર આવીએ. મેં જ બોલાવ્યા છે ને તમને, તો પછી મૂર્ખાઓની જેમ પરમિશન શું માંગો છો? કઈ કામ હશે ત્યારે જ બોલાવ્યા હશે ને. એટલું દિમાગ યુઝ નથી કરી શકતા? કમ આવો. મારી વાત ધ્યાનથી સાંભળો. હવે થોડા દિવસ માટે હું આ જ રૂમમાં રહેવાની છું, એટલે તારા દીકરા અને વહુનો જે કંઈ પણ સામાન છે ને એ હટી જવો જોઈએ. અને બીજી વાત એ કે કાલે ઘરમાં પૂજા છે, તો મારા ઘરના નોકરો પણ સારા કપડાં પહેરવા જોઈએ. અરે હા, તારા તો નસીબ ખુલી ગયા માન્યતા. કઈ જ કર્યા વિના સીધે સીધું પૂજામાં બેસવાનો મોકો મળી ગયો. બીજા બધાની વાત તો જવા દે, લેટ્સ ટોક અબાઉટ યુ. કાલે તારે એકદમ ફાઇન તૈયાર થવાનું છે. શ્વાસ લેવાની ના પાડું ને તો શ્વાસ લેતા પણ અટકી જવાનું, નહીં તો સીધા ઘરની બહાર. પણ આ કપડામાં વાંધો શું છે? મને નથી ગમતા, અને મને જે કંઈ પણ ન ગમતું હોય ને એ આ ઘરમાં ન થવું જોઈએ. એટલે હું જે કહું છું, શટ અપ. બટ આઈ એમ સેઇંગ, વેન આઈ સે, વચ્ચે કોઈ બોલે કે મારી વાત કાપે એને હું ક્યારેય નથી છોડતી. શું કહેતી હતી હું, યાદ કરાવો મને. કાલે પૂજામાં કપડા. હા, આ તારા ફાલતુ કપડા છે ને કાલે પૂજામાં ન જોઈએ. હા, કાલે તારે આ જ પહેરવાનું છે. ઉપાડ ઉપાડ. નીકળો. થઈ ગયું ને, બહાર નીકળો. ચાલો તું જોતી જા માન્યતા, તારા તો હું શું હાલ કરું છું. નર્ક માટે તું ભીખ માંગશે. લાગણીનો એક શબ્દ સાંભળવા માટે તું જ્યારે તરસતી હશે ને ત્યારે તારો આ પરિવાર જ તારી સામે પણ નહીં જુએ. મરવા માટે તું હાથ જોડશે, જીવવા માટે તું પગ પકડશે. ભૈરવી ભદ્રેશ્વરાનું પ્રોમિસ છે તારે. શું છે માં? હું અહીંયા આવી છું એ કોઈને ખબર નથી પડવાની. હા, પણ માં એવું કેમ? આજે હું તને એક એવી અનમોલ કિંમતી વસ્તુ આપવાની છું જે કશ્યપ પરિવારની આબરૂ છે. એટલે આ શું છે માં? ડુપ્લિકેટ ચાવી. ઓરિજિનલ તો જોડામાં રહી ગઈ, આ ડુપ્લિકેટ મારી પાસે છે. આશુ કશ્યપ પરિવારનો
પેઢીઓથી ચાલ્યો આવતો નવ લખો હાર. ના માં, હું નહીં. મારાથી આટલી મોટી જવાબદારી નહીં સંભાળાય. ના, આ હું નહીં રાખું. માન્યતા, ખોટી વાત નહીં કર. આ હાર તું રાખ. આ આપણી કશ્યપ પરિવારની પરંપરા છે, અને પરંપરાને પાળવી એ તારી જવાબદારી છે, તારું કામ છે. માં, તમે સમજો ને, તમે એમ માનો કે તમે આ હાર મને આપી દીધો છે અને આ તમારી પાસે જ રાખો. સત્ય અને વાસ્તવિકતા સાથે ક્યારે ચેડા ન હોય. અને સત્ય એ છે કે આ નવ લખો હાર મારે તને આપવાનો છે. માન્યતા, તું પૂજામાં ભલે ભૈરવી આપેલી સાડી પહેરે, પણ હાર તો તારે આ જ પહેરવાનો. લે. હવે આને સાચવીને મૂકી દે. હા, કેમ, શું થયું? અને સંતાડીને એકદમ ધ્યાનથી શું મૂકતી હતી તું? નો લખો હાર છે. નો લખો હાર એટલે આપણો જે ખાનદાની હાર છે? તમને ખબર છે માન્યતા, હું આ ઘરમાં જન્મ્યો છું, આ ઘરનો જ છું. ઓબ્વિયસલી ખબર જ હોય ને મને. પણ આપણી ક્યારે એ વિશે વાત નથી થઈ ને? એમ તો ઘણા બધા વિષય પર આપણા બે વચ્ચે વાતો નથી. મમ્મી અમુક સમય પહેલા મને કહ્યું હતું, એટલે મને ખબર પડી હતી. અને એ સમયે મમ્મીએ કહ્યું હતું કે ચોક્કસ સમય આવે ત્યારે આ હાર મમ્મી તને આપશે. મે બી એ ચોક્કસ સમય હવે આવી ગયો હોય. માએ મને સામેથી બોલાવીને આપ્યું. હાર બહુ ખાસ છે. મેં એવું સાંભળ્યું હતું કે અગાઉના સમયમાં અમારા ફેમિલીની જે વહુ હતી ને, એ આ હાર પોતાની પાસે રહે એવા પ્રયાસો કરતી. મને પણ બહુ ટેન્શન થાય છે ધનરાજ. માનો વિશ્વાસ મારાથી ચડવાઈ રહે, બસ એટલું જ હું ઈચ્છું છું. એક્ચ્યુઅલી હું તો બહુ ખુશ છું, કારણ કે ફાઇનલી મમ્મી આ જવાબદારીમાંથી છૂટી, અને હવે આ જવાબદારી તારે નિભાવવાની છે. આપણા કુટુંબનું માન સન્માન આ નવ લખો હાર છે. જીવની જેમ સાચવજે. જીવથી પણ વિશેષ. કદાચ ચાવી અંદર ભૂલી ગયો. ચાવી શોધો છો માસા? ચાવી પણ મારી, ગાડી પણ મારી, ને ઓફિસ. આજથી ઓફિસમાં તમારી કોઈ જરૂર નથી. અળસિયું સમજીને તને ઘરમાં રહેવા દીધો, ખવડાવ્યું પીવડાવ્યું, અને હવે અજગર બનીને અમને જ ગળવા માંગે છે. ખાતકી છે તું, ખાતકી. માસા, પ્રેમથી વાત કરવાની. બોસ છું તમારો? બોસ ઓફિસમાં અહીંયા નહીં. અને હું કામ કરીશ, કામ વગર ઘરમાં બેસી નહીં રહું. કરાવીશ ને, તમારા પાસે પણ કામ કરું. આમ થોડી બેઠા બેઠા ઓટલા, આઈ મીન રોટલા તોડાવીશ. ઓકે, બાય.
હું તમારી માફી માંગુ છું. તમે શું કામ માંગો છો? હા, જે કંઈ પણ થયું એ બધું મારા કારણે થયું. તમારે કારણે નહીં, તમારી બેનના મનમાં રહેલા ઝેરને કારણે. એમાં તમારો શું? બસ જોવાનું અને લડવા માટે નવી નવી તાકાત ભેગી કરવાની. ધાર્યું નહોતું કે આટલું બધું થશે. માનતા, આ બધાનો અંત ક્યારે આવશે? બહુ જલ્દી આવશે માં, તમે ચિંતા નહીં કરો. અને હજાર હાથવાળી માતાજી પર ભરોસો રાખો. જેમ હું અને ધનરાજ વંશની ચિંતા કરીએ છીએ, એમ આપણે બધા પણ તો એમના વંશ જ છીએ ને. હવે એ જ આપણને આ બધામાંથી બહાર આવશે. મારા ઘરનું અનાજ મારા અને મારા નોકરો માટે વપરાયું છે. માસી, બોલતા ન આવડે ને તો ચૂપ રહેવું, અને ચૂપ રહેવું એ પણ એક કળા છે. એબ્સોલ્યુટલી. જો ને, મને તારી સાથે કેવું સારી રીતે વાત કરતા આવડી ગયું છે. ઘરમાં પૂજા છે તો પૂજાની તૈયારીઓનું શું? એટલે બધી જગ્યાએ પહોંચી વળવું થોડું અઘરું છે ને. એની ચિંતા તમે નહીં કરો, બધી તૈયારી થઈ જશે. હાશ, હવે મને શાંતિ. એટલે હું શાંતિથી આરામથી બેસીશ. તે શું કામ બધી જવાબદારી લીધી? માં, ભગવાનના કામમાં ના થોડી પડાય.